हेलो विद्यार्थी मित्रों, केम छो बेटा? मजा में छो ने? जो कोई ने तकलीफ होय तो तमे कमेंट बॉक्स में कमेंट करो कि साहेब आ पॉइंट में अमने आ तकलीफ पड़े छे, तो हूँ तमने ए तमारी जे नानकड़ी हाव फोरी एवी तकलीफ हशे एने दूर करवानो प्रयत्न करीश। तो बेटा हवे आपणे प्रकरण नंबर 16 पाचन अने अभिशोषण, जेनी अंदर आपणे पाचन पोकी गया छे, अभिशोषण बाकी छे। क्या पोकी गया छे बेटा? पाचन सुधी पोकी गया छे। तो पाचन नी अंदर आपणे शुं जोयुं हतुं? मोटा आंतरडा सुधी आया छे। नाना आंतरडामां पाचन पूरुं करी चूक्या छे के नाना आंतरडानी अंदर कया घटकोनुं पाचन कया पाचक रस द्वारा अने कया उत्सेचकनी हाजरीमां थाय छे ते बधुं आपणे जोई चूक्या छीए। तो हवे बेटा आपणे खोराक क्यां आवी गयो? मोटा आंतरडामां। तो मोटा आंतरडामां पाचन थाय छे के नथी थतुं तेनी वात करीए। तो आपणो आजनो पॉइंट छे बेटा पहेलो, मोटा आंतरडामां पाचन। तो सिम्पल वात छे के मोटा आंतरडामां पाचननी कोई प्रक्रिया थती ज नथी। लो, पहेली ज वखत पाचननी प्रक्रिया ज नहीं थती। तो साहेब मोटा आंतरडामां शुं थाय छे? तो मोटा आंतरडामां बेटा बे मुख्य कार्यो थाय छे, बे मुख्य कार्यो थाय छे, जेमांथी एक छे बेटा पाणी, खनिज तत्वो अने केटलाक औषधोनुं शोषण। शुं थशे बेटा? के पाणी, मोटा आंतरडानी वात करू छूं बेटा, तो मोटा आंतरडामां शुं थाय छे? तो पाणी, खनिज तत्वो, पाणी, खनिज तत्वो खनिज तत्वो अने केटलाक अने केटलाक औषधोनुं शोषण क्या थाय छे बेटा? मोटा आंतरडामां थाय छे। आ पहेलुं कार्य हतुं કે પાણી, ખનિજ તત્વો અને કેટલા ઔષધોનું શોષણ થાય છે, ક્યાં થાય છે બેટા? મોટા આંતરડામાં। બીજું શું છે? તો શ્લેષ્મનો સ્ત્રાવ, બરોબર, શું થાય છે બેટા? શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે, કે શ્લેષ્મનો સ્ત્રાવ તો આ શ્લેષ્મનો સ્ત્રાવ કેમ થાય છે? તો ત્યાંથી સમજશું કે શ્લેષ્મનો સ્ત્રાવ નકામાં અપાચિત કણોને જાડા મળમાં અથવા જાડી મળમાં ફેરવે છે। શ્લેષ્મનો સ્ત્રાવ જે છે બેટા તે નકામાં, કે જેમનું પાચન નથી થઈ શકતું તેવા નકામાં અપાચિત, સોરી બેટા આજે શબ્દોમાં થોડીક મિસ્ટેક થાય છે, નકામાં અપાચિત કણોને મળમાં ફેરવે છે। તો મોટા આંતરડાનું કામ શું છે બેટા? તો મોટા આંતરડાની અંદર શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે, અને આ શ્લેષ્મનો સ્ત્રાવ શું કરે છે બેટા? કે જે નકામા કણો છે ખોરાકની અંદરના, જે નકામા કણો હતા, અપાચિત કણો હતા, એ બધાય કણોને શેમાં ફેરવે છે? મળમાં ફેરવે છે। અને ત્યાર પછી આપણે વાત કરીએ બેટા, તો ત્યાર પછીના પોઈન્ટની વાત કરું તો એકદમ સિમ્પલ મુદ્દો છે કે અપાચિત અને અશોષિત પદાર્થો, જેને શું કહીએ છીએ? મળ કહીએ છીએ બેટા, કે અપાચિત, કે જેમનું પાચન થઈ શકતું નથી, અને અશોષિત, જેમને શોષી પણ શકતા નથી, શીત પદાર્થો, જેને શું કહીએ છીએ બેટા? પદાર્થો જેને મળ કહે છે તેનું શું થાય છે? જેને મળ કહે છે, ત્યાંથી યાદ રાખશું, શું કહીશું બેટા? કે જેને મળ કહે છે તે ઇલ્યોકોલિક વાલ્વ દ્વારા મોટા આંતરડાના, બરોબર, મળ કહે છે તે ઇલ્યોકોલિક, આપણે બેટા ઇલ્યોકોલિક વાલ્વ ક્યાં આવે છે તે જોઈ ચૂક્યા છીએ, તે ઇલિયો કોલિક વાલ્વ દ્વારા મોટા આંતરડાના ક્યાં આવે છે બેટા?
ઇલિયોકોલિક વાલ્વ દ્વારા મોટા આંતરડાના અધાંત્રમાં દાખલ થાય છે. મોટા આંતરડાના અધાંત્ર દાખલ થાય છે. અને આ ઇલિયોકોલિક વાલ્વનું કામ શું છે બેટા? આ ઇલિયોકોલિક વાલ્વ શું કરે છે કે મળને પાછો જતા રોકે છે. ઇલિયોકોલિક વાલ્વ શું કરે છે? તો મળને નાના આંતરડામાં પાછું જતા રોકે છે. બરાબર, કે તે મળત્યાગ પહેલાં મળાશયમાં અસ્થાયી સંગ્રહ પામે છે. શું થશે બેટા? કે જે મળ છે તે કે શું થશે? તો મળ છે તે મળત્યાગ પહેલા મળાશય, એટલે મળનો જ્યાં સંગ્રહ થાય ત્યાં મળાશયમાં હંગામી ધોરણે સંગ્રહ પામે છે. જો બેટા, આપણે શું વાત કરીએ છીએ મોટા આંતરડામાં પાચન, તો પહેલો જ પોઈન્ટ આપણો હતો કે મોટા આંતરડામાં પાચન જેવી કોઈ પ્રક્રિયા થતી નથી. તો મોટા આંતરડામાં એકચ્યુઅલી થાય છે શું? તો બેટા, મોટા આંતરડાની અંદર પાણી, ખનિજ તત્વો અને કેટલાક ઔષધોનું શોષણ થાય છે. કોનું શોષણ થાય છે? ખાસ યાદ રાખીશું, પાણી, ખનિજ તત્વો અને ઔષધોનું શોષણ થાય છે. બીજું કે શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે. આ શ્લેષ્મનો સ્ત્રાવ શું કરે છે બેટા? તો નકામાં અપાચિત કણો જે છે તેમને મળમાં ફેરવે છે. અને આ મળ જે છે તે ઇલિયોકોલિક વાલ્વ દ્વારા, અહીંયા ધ્યાનથી સમજશું બેટા, આ પોઈન્ટ એક અલગ પોઈન્ટ છે, આ અલગ છે, એટલે આ થોડોક અલગ રાખજો બેટા, કે ઇલિયોકોલિક વાલ્વ દ્વારા મોટા આંતરડાના અધાંત્રમાં આવે છે. ક્યાં આવે છે બેટા? મોટા આંતરડાના અધાંત્રમાં. અને અહીંયા ઇલિયોકોલિક વાલ્વ કરે છે શું? એકચ્યુઅલી મળને પાછો જતો રોકે છે. પાછો જતો એટલે કે મળને પાછો ક્યાં જતો રોકે છે બેટા? નાના આંતરડામાં જતો રોકે છે. કે મળત્યાગ પહેલા મળ જે છે તે મળાશયમાં હંગામી ધોરણે સંગ્રહ પામે છે. મળત્યાગ પહેલા મળ ક્યાં સંગ્રહ પામે છે બેટા? તો મળાશયની અંદર સંગ્રહ પામે છે. તો આપણે શું જોયું બેટા? પાચન સંપૂર્ણ રીતે પૂરું કર્યું છે. હવે પાચિત ઘટકો જે છે બેટા, હવે આપણે શું કરશું? જો બેટા, મોટા આંતરડાની વાત કરી લીધી, નાના આંતરડાની વાત કરી લીધી, તો નાના આંતરડાની અંદર આપણે વાત કરીએ તો ખોરાકનું જે પાચન થઈ ગયું છે, ખોરાકનું જે નાના નાના કણોમાં રૂપાંતરણ થઈ ગયું છે, તે બધા જ કણોને હવે આપણે શું કરવાનું છે? જુદા જુદા ઘટકોમાં ભેળવવાના છે. મતલબ કે તેમનું અભિશોષણ થવું જરૂરી છે. તો આપણો નેક્સ્ટ પોઈન્ટ શું છે બેટા? અભિશોષણ, પાચિત ખોરાકોનું અભિશોષણ. પણ તે સમજાવું તેની પહેલાં તમે એક વખત સ્ક્રીનશોટ લઈ લો બેટા, એટલે આપણે આગળ ચર્ચા કરીએ. ઓકે, તો બેટા તમે સ્ક્રીનશોટ લઈ લીધો, અને આની અંદર કંઈ વધારે પડતું છે નહીં, ખાલી ઇલિયોકોલિક વાલ્વનું ખાસ કામ યાદ રાખવાનું છે અને આ બે કાર્યો યાદ રાખવાના છે. તો બેટા આપણો નેક્સ્ટ પોઈન્ટ જે છે, જે એકદમ સરળ છે અને તમને આવડી પણ શકે તેમ છે. આવડી જ શકે ને, તમે બહુ ડાયા વિદ્યાર્થીઓ છો યાર, એમાં ક્યાં કંઈ કહેવાનું આવે જ છે, બરાબર ને? અને ના આવડે તો હું તો છું જ, તમે મને કહી જ શકો છો બેટા, બરાબર? તો હવે આપણે આગળ વાત કરીએ, તો આપણો નેક્સ્ટ પોઈન્ટ આજનો શું છે બેટા? તો નેક્સ્ટ પોઈન્ટ છે કે પાચિત ઉત્પાદનોનું અભિશોષણ. પાચિત એટલે કે જેમનું પાચન થઈ ગયું છે તેમની જ વાત કરીશું બેટા. પાચિત ઉત્પાદનોનું અભિશોષણ ચલો બેટા. તો પાચિત ઉત્પાદનોનું અભિશોષણ, તો પહેલાં તો વાત કરીએ કે કયા કયા ઘટકો મળ્યા હતા આપણને. તો બેટા કયા કયા ઘટકો મળ્યા હતા તો તેમની વાત કરીએ બેટા. તો પહેલું તો ગ્લુકોઝ, એમિનો એસિડ અને આયન્સ પ્રાપ્ત થયા હતા બેટા. શું શું પ્રાપ્ત થયું હતું? તો પહેલું તો ગ્લુકોઝ, જે શું છે બેટા? મોનોસેકેરાઇડ્સ છે બેટા, ગ્લુકોઝ. પછી
એમિનો એસિડ, ત્યાર પછી આયન્સ, કેવા આયન્સ બેટા? સીએલ માઇનસ જેવા આયન્સ પ્રાપ્ત થયા હતા. તો આમનું અભિશોષણ કેવી રીતે થાય છે બેટા? તો અભિશોષણ જુદી જુદી રીતે થતું હશે. તો આમનું અભિશોષણ જે છે તે સાદા પ્રસરણ દ્વારા થાય છે. કેવા પ્રસરણ દ્વારા થાય છે બેટા? સાદા પ્રસરણ. હવે તમે કહેશો કે સાહેબ સાદું પ્રસરણ એકચ્યુઅલીમાં શું છે? તો સાદું પ્રસરણ એટલે એવી ઘટના કે જેની અંદર ઊર્જાની કોઈ જ જરૂર પડતી નથી, આપમેળ થતું હોય, આપમેળ થતું હોય એને આપણે સાદું પ્રસરણ કહીએ છીએ બેટા. પછી બીજું કયું છે? તો ત્યાંથી સમજશું કે ફ્રુક્ટોઝ અને કેટલાક એમિનો એસિડ. અહીંયા પણ એમિનો એસિડ હતા, હવે બીજી વાત કરીએ. ફ્રુક્ટોઝ, ફ્રુક્ટોઝ અને કેટલાક એમિનો એસિડ, બરોબર બેટા? ફ્રુક્ટોઝ અને કેટલાક એમિનો એસિડ જેમનું વહન વાહકની હાજરીમાં થશે, એટલે કે એને પ્લસ જેવા વાહક અણુની હાજરીમાં, એને પ્લસ જેવા વાહક અણુની હાજરીમાં થશે, જેને આપણે શું કહીશું બેટા? સાનુકૂલિત પ્રસરણ. શું કહીશું બેટા? સાનુકૂલિત પ્રસરણ. હવે તમે આ બધું ભણીને આવ્યા છો બેટા, સાદું પ્રસરણ શું છે, સાનુકૂલિત પ્રસરણ શું છે, તે તમે જૂના ચેપ્ટરોની અંદર સારી રીતે ભણ્યા છો, એટલે અહીંયા આપણે તેના વિશે વધારે ચર્ચા નહીં કરીએ. આપણે માત્ર શેની ચર્ચા કરીશું બેટા? કે પાચિત ઉત્પાદનોનું અભિશોષણ. પણ તમે વિચારશો કે સાહેબ અભિશોષણ થઈને જાય છે ક્યાં? પહેલાં તો અભિશોષણ થાય છે કોના રીતે? તો જુઓ બેટા, આપણું જે આંતરડું છે ને, આ આંતરડાની હું વાત કરું છું. ચલો, આ આપણું મોટું નાનું આંતરડું છે બેટા. નાના આંતરડાની અંદર આવી રીતે શું હોય છે બેટા? ફિંગર લાઇક સ્ટ્રક્ચર હોય છે. આવી રીતે શું હોય છે બેટા? આંગળી જેવા પ્રવર્તો હોય છે. આંગળી જેવા પ્રવર્તો, બરોબર બેટા? આ પ્રવર્તો શું ધરાવે છે બેટા? તો આ પ્રવર્તો લસિકા વાહિનીઓ ધરાવે છે બેટા. લસિકા વાહિનીઓ. તો શું થાય છે, શું એકચ્યુઅલીમાં? તો અહીંયા જો બેટા, તો આપણો આ ખોરાકનો કોઈ કણ છે, આ કણ ક્યાં જશે? પ્રવર્તોની અંદર. પ્રવર્તોની અંદરથી આ કણ ક્યાં જશે બેટા? લસિકા વાહિનીઓમાં. અને લસિકા વાહિનીઓમાંથી ક્યાં જાય છે બેટા? રુધિરમાં મુક્ત કરવામાં આવે છે, રુધિર વાહિનીમાં, બરોબર બેટા? ક્યાં મુક્ત કરવામાં આવે છે? રુધિર વાહિનીમાં મુક્ત કરવામાં આવે છે. તો આ શું છે બેટા? આપણા ખોરાકનું અભિશોષણ છે. કઈ રીતે થાય છે? તો સમજો, આપણો ખોરાક પાચિત ખોરાક છે ક્યાં એકચ્યુઅલીની? એકચ્યુઅલીમાં નાના આંતરડામાં છે. નાના આંતરડાની અંદર સપાટી પર શું આવેલું છે બેટા? પ્રવર્તો આવેલા. કેવા? આંગળી જેવા પ્રવર્તો આવેલા છે, જેને શું કહેવાય છે બેટા? જેને રસાંકુરો કહીએ છીએ આપણે. જેને શું કહીએ છીએ? રસાંકુરો. નામ યાદ રાખશું બેટા, રસાંકુરો કહીશું. જે શું ધરાવે છે બેટા? લસિકા વાહિની અને રુધિર વાહિનીઓ ધરાવે છે. પહેલા ખોરાક ક્યાં જશે બેટા? રુધિર વાહિનીઓમાં. અને રુધિર વાહિનીઓ દ્વારા નહીં શોષાતો હોય તે ખોરાક લસિકા વાહિની, અને લસિકા વાહિનીમાં પાછો ક્યાં આવી જશે? રુધિર વાહિનીમાં આવે છે. તો આપણે આ જ કોન્સેપ્ટ અહીંયા ભણીએ છીએ, બરોબર બેટા? ક્યાંય કંઈ પણ તમને કન્ફ્યુઝન થશે તો હું છું જ. તો શું હતું? ગ્લુકોઝ, એમિનો એસિડ અને સીએલ માઇનસ આયન્સ જે છે તે કયા પ્રસરણ દ્વારા અભિશોષણ પામે છે બેટા? તો સાદા પ્રસરણ દ્વારા અભિશોષણ પામે છે. ફ્રુક્ટોઝ, એમિનો એસિડ જે છે તે કયા પ્રસરણ દ્વારા અભિશોષણ પામે છે બેટા? તો સાનુકૂલિત પ્રસરણ. સાનુકૂલિત પ્રસરણમાં શું થાય છે બેટા? તેની અંદર તેમને કોઈક વાહક અણુની જરૂર પડે છે. તો અહીંયા કયો વાહક અણુ વપરાય છે? એને પ્લસ. ત્યારબાદ બેટા જે પાણી છે, પાણી, પાણીની વાત કરીએ બેટા. ત્રીજા નંબરે પાણીની વાત કરું કે પાણી જે છે તે કેવી રીતે વહન પામે છે. તો પાણી છે તે, ત્યાંથી સમજશું, પાણી છે તે આશ્રુતિ ઢોળાંશના આધારે અભિશોષણ પામે છે. આશ્રુતિ ઢોળાંશ. હવે તમે આ પણ ભણી ચૂક્યા છો, આશ્રુતિ ઢોળાંશ શું છે તેના વિશે પણ તમારી કને સારી એવી માહિતી છે જ, બરોબર બેટા? તો આ આપણે ત્રણ સામાન્ય વાતો કરી. જ્યારે હવે આપણે આગળ વાત કરીએ સક્રિય વહનની બેટા, તો કે સક્રિય વહન સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ શક્તિની મદદથી થાય છે. તમને ખ્યાલ હોવું જોઈએ બેટા કે સક્રિય વહનની વાત કરું, અહીંયા ધ્યાન આપશો બેટા, હું સક્રિય વહનની વાત કરું છું. આ પણ એક ઢોળાંશનો, શું કહેવાય,
પાચિત ઉત્પાદનોના અભિશોષણનો ભાગ જ છે સક્રિય વહન. તો સક્રિય વહન કેવી રીતે થાય છે બેટા? શક્તિની મદદથી થતું હોય છે. કેવી રીતે થતું હોય છે બેટા? શક્તિની મદદથી. શક્તિ એટલે શું બેટા? ઉર્જા. બરાબર, જે તમને વેરી વેલ ખ્યાલ જ છે કે ભાઈ કે વિવિધ પોષક ઘટકો જેવા કે બેટા ગ્લુકોઝ છે, બરાબર એમિનો એસિડ છે, બરાબર એનએ પ્લસ છે, તે બધાનું શોષણની પ્રક્રિયા આ રીતે થતી હોય છે સક્રિય વહન દ્વારા. બેટા કોનું કોનું શોષણ થાય છે બેટા? તો સક્રિય વહન દ્વારા ગ્લુકોઝ, એમિનો એસિડ, એનએ પ્લસ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ. બરાબર, જે સાદા પ્રસરણ દ્વારા વહન પામે છે અને સક્રિય વહન દ્વારા વહન પામે છે. ઇલેક્ટ્રોલાઇટ્સ, બરાબર બેટા. પરંતુ ફેટી એસિડ અને ગ્લિસરોલની અહીંયા ખાસ યાદ રાખવાનું છે બેટા. ખાસ મુદ્દો કયો છે? તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલ જે બેટા ક્યારે મળ્યું હતું આપણને, છેલ્લે જે પેદાશ મળી છે તે, કે ફેટી એસિડ અને ગ્લિસરોલ, તે બેટા સીધે સીધા ક્યારે વહન પામતા નથી. કારણ શું છે? કે આ છે ને બેટા, તે અદ્રાવ્ય હોય છે. તે શું હોય છે બેટા? અદ્રાવ્ય હોય છે. બરાબર, કે તે રુધિરમાં શોષી શકાતા નથી, તે સીધે સીધા રુધિર દ્વારા શોષણ પામતા નથી, જેના કારણે તેમનું સૌ પ્રથમ શું થાય છે બેટા? તેમનું નાના નાના બિંદુઓમાં રૂપાંતર થાય છે. શેમાં રૂપાંતર થાય છે? નાના નાના બિંદુઓમાં, જેને શું કહેવાય છે બેટા? મિસેલ્સ કહેવાય છે. યાદ રાખશું, મિસેલ્સ. તો યાદ રાખશું કે સૌ પહેલાં ફેટી એસિડ અને ગ્લિસરોલ છે, તેમનું રૂપાંતરણ મિસેલ્સમાં થાય છે. મિસેલ્સ એટલે નાના નાના અણુઓ, જેને શું કહેવાય છે બેટા? નાના નાના અણુઓ, જેને શું કહેવાય છે? મિસેલ્સ કહેવાય છે. કે તેઓ ફરીથી, બરાબર, મિસેલ્સ છે તે પ્રોટીનના આવરણથી આવૃત થશે. શું થશે બેટા? પ્રોટીનના આવરણથી આવૃત થશે. તેમનું રૂપાંતરણ શેની અંદર થાય છે? કાયલોમાઇક્રોન. શેમાં થશે બેટા? કાયલોમાઇક્રોન. કે તેમનું રૂપાંતરણ કાયલોમાઇક્રોનની અંદર થાય છે. શેની અંદર થશે બેટા? કાયલોમાઇક્રોન. બરાબર, અને ત્યારબાદ તે ક્યાં જશે બેટા? લસિકા વાહિનીમાં જશે. ત્યારબાદ તેમનું શોષણ લસિકા વાહિની દ્વારા થશે. અને આ લસિકા વાહિનીમાં થઈ, લસિકા વાહિનીમાં થઈને તે ક્યાં મુક્ત કરાશે બેટા? રુધિરમાં મુક્ત કરવામાં આવે છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો, જે તમને સમજાવવાનો મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે, કે ફેટી એસિડ અને ગ્લિસરોલ જે છે તે સીધે સીધા શોષી શકાતા નથી, એટલે તેમનું નાના નાના ગોલકો અથવા નાના નાના બિંદુઓ સ્વરૂપે રૂપાંતરણ થાય છે, જેને આપણે મિસેલ્સ કહીએ છીએ. આ મિસેલ્સનું પણ રૂપાંતરણ થાય છે ચરબીના એક અણુ તરીકે, જેની આજુબાજુ શું હોય છે બેટા? પ્રોટીનનું આવરણ હોય છે. જેમ કે અહીંયા જો કે આ મિસેલ્સ છે, આ મિસેલ્સનો કોઈ એક અણુ છે. હવે તેની આજુબાજુ શું થઈ જશે બેટા? પ્રોટીનનું આવરણ આવશે. શું આવશે બેટા? પ્રોટીનનું આવરણ. અને આ પ્રોટીનનું આવરણ ધરાવતા ઘટકને શું કહીશું બેટા? કાયલોમાઇક્રોન કહીશું. અને આ કાયલોમાઇક્રોન સ્વરૂપે ફેટી એસિડ અને ગ્લિસરોલનું શોષણ લસિકા વાહિની કરે છે. અને ત્યારબાદ લસિકા વાહિની તે ઘટકોને રુધિરમાં મુક્ત કરે છે. તો ડાયરેક્ટ તો શોષી શકાતા નથી, પરંતુ તેમનું રૂપાંતરણ બીજા ઘટકોમાં કરી ઇનડાયરેક્ટ રીતે શોષવામાં આવે છે. તો આ શું હતું બેટા? તો આ હતું આપણું કે પાચિત ઉત્પાદનોનું અભિશોષણ. બરાબર, શું હતું બેટા? પાચિત ઉત્પાદનોનું અભિશોષણ. તમને આની અંદર કોઈ પણ જાતનો કંઈ પણ ડાઉટ હોય તો તમે બેટા પૂછી શકો છો. બરાબર, તો આપણે આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં જ્યારે મળીશું ત્યારે પાચનના આધારે થતા કેટલાક રોગોની ચર્ચા કરીશું, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો તમને મારા વિડીયો ગમતા હોય બેટા તો તમે પણ જુઓ અને તમારા મિત્રોને પણ કહો, જેથી થઈ શકે એટલા વિદ્યાર્થીઓને બાયોલોજી સારામાં સારું શીખવાની તક મળી રહે. તો આજના માટે આપણે આટલું રાખીએ છીએ.